નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ હેડલાઇન્સ ટુડે જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં એવલાંચ રાજ્યમાં છેલ્લા છત્રીસ કલાકથી સતત વરસાદ શરૂ આગામી આઠ કલાકમાં વરસાદ સાથે હિમવર્ષાનું એલર્ટ અનામત મુદ્દે અમિત શાહના નકલી વીડિયોના કેસમાં તેલંગણાના સીએમ રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસનું તેડું લખનઉથી ઉમેદવાર રાજનાથ રાજનાથસિંહે નોમિનેશન ભર્યું સીએમ યોગી સહિત અનેક નેતાઓ હાજર રહ્યા લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપના છ વખત સાંસદ રહી ચૂકેલા દિગ્ગજ નેતાનું નિધન મે મહિનામાં ચૌદ દિવસ બેન્કો બંધ રહેશે આરબીઆઈએ યાદી જાહેર કરી ઈડીએ રૂપિયા ત્રણ હજાર કરોડના ડિજિટલ કરન્સી કૌમાંડમાં એક વ્યક્તિની ધરપકડ કરી સંદેશ ખાલી કેસમાં સીબીઆઈ તપાસ ચાલુ રહેશે સુપ્રીમ કોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી સોનમાર્ગમાં નવ લોકોને લઈ જતું વાહન સિંધ નદીમાં પડ્યું પાંચ મૃતદેહ મળ્યા એક ગુમ ત્રણને બચાવ્યા અંતરીલેખ અમેરિકામાં વિરોધ ઉગ્ર બન્યો પૂરક છે સૌ કોઈ એકબીજાના બેઠું છે સમયબ ગઝલ ઉભડક યાદ પડગમ તપાસો વાંચવા જેવો ભૂલો ભૂલો મિસ્ટેક ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ પ્રવીણા કડકિયા હ્યુસ્ટન નોકરીની પરીક્ષામાં ડમી વપરાશનો વાંચ્યો વિરોધ શા માટે બુઠ્ઠા રાજુ રદ્દીનો અણિયાળો સવાલ ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ ગ્રીષ્મનો અનુભવ એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના રૂપાલાએ માફી માંગી છે અમે ભાજપને સપોર્ટ કરીશું રાજપૂત ક્ષત્રિય કાઉન્સિલ નાડોદા અને કારડિયા રાજપૂત સમાજે કહ્યું રાષ્ટ્ર અને ધર્મને ટેકો આપવા આવ્યા છે છવ્વીસ બેઠકો જીતાડીશું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ડાંગ લોકસભાની જાહેરસભા આહવા ખાતે યોજાઈ લોકશાહીના સંવર્ધન માટે મતદાન જરૂરી છે ડાંગ તંત્ર અને ખાણ ખનીજ વિભાગ મહેરબાન તો ઈંટના વેપારીઓ પહેલવાન ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર મહાન સમ્રાટ અશોકની બે હજાર ત્રણસો અઠ્યાવીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી જૂનાગઢ પર આવેલા શિલાલેખ ખાતે કરવામાં આવી સાવન કૃપાલ રૂહાણી મિશનના ફતેહપુરમાં અદાનિયા બ્રિજ પાસે કૃપાલ આશ્રમ વડોદરા શાખામાં બાળકોની આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ પુસ્તક દિવસની ગણપત યુનિવર્સિટીના આંગણે થઈ શાનદાર ઉજવણી આ ઉપરાંત મિત્રો અમને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડોટ જન ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ